નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, શેર બજારના આજકાલના એક ઓર એપિસોડમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા તો આજે ધનતેરસ છે, તો મારા તરફથી તમને ખૂબ ખૂબ ધનતેરસની શુભકામના. અને આજનું માર્કેટ જે છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ રહ્યું. આપણે બહુ સરસ રીતે ચાર્ટને સ્ટડી કરશું. અને જો તમે મને 2-3 દિવસથી ફોલો કરતા હોય મારા વિડીયો, કે રોજ રાતે આપણે જે માર્કેટનું એનાલિસિસ કરીએ છીએ, તો કેટલું સરસ રીતે બધું રિલેટ થયું છે. બરોબર, તમે ખાલી એ વિડીયો જોઈને પાછો આ વિડીયો જોજો તો તમને ખબર પડશે. સૌથી પહેલા એફઆઈ ની જે એક્ટિવિટી છે એ હવે ઓલમોસ્ટ સ્ટોપ થઈ છે. પહેલી વાર એ લોકોએ આટલું ઓછું સેલ કરેલું છે, 548 કરોડનું, અને એનાથી બમણું બાય કરેલું છે ડીઆઈ, એટલે માર્કેટ ઉપર ગયું છે. તો બહુ સારી વાત કહેવાય છે. પણ આપણને છે ને અમુક વસ્તુ ચાર્ટમાં દેખાતી હતી. હવે હું તમને યાદ કરાવી દઉં કે આપણે એકચ્યુઅલી વેઇટ કરતા હતા 24,600ની નિફ્ટીમાં. પણ 24,600 સુધી ન ગયું, પણ જેમ કે કાલે આ લેવલ ટચ કર્યું હતું, એ લેવલ આપણને 2 દિવસ પહેલા ખબર જ હતી. મારા વિડીયો જોજો, એમાં આપણે આ હાઈની પણ વાત કરી હતી. બરોબર છે, અને આજે પાછું બાયર છે અહીં સુધી લઈ જવાની કોશિશ કરી. એટલે હવે આપણે 3 પોઈન્ટ આપણને મળી ગયા છે, બહુ સરસ. અને જેવું આની ઉપર ક્રોસ થશે ને, બહુ સારી મુવમેન્ટ આવવાની આપણને સંભાવના છે. હોઈ શકે કાલે ક્રોસ થાય, પરમ દિવસ થાય, પણ હજી થોડાક એગ્રેસિવ બાયર ત્યારે જ આવશે જ્યારે નિફ્ટીમાં 24,600 ક્રોસ થશે. કારણ કે અહીંયા એક ચેલેન્જ છે. આપણે પાછા નિફ્ટીમાં આવીએ છીએ સ્ટડી કરવા માટે. બેંક નિફ્ટી આપણે જોઈ લઈ. બેંક નિફ્ટીમાં તમને ખ્યાલ હોય તો મેં ઘણું બધી વાર આપણે ડિસ્કસ કરેલું છે કે જે 51,000 વાળું લેવલ છે, જ્યાં સુધી હોલ્ડ કરે છે ત્યાં સુધી સારું છે. અને બીજું, બેંક નિફ્ટીમાં આપણે આ લેવલની રાહ જોતા હતા, જે 51,700 પોઈન્ટની આપણી પાસે રેન્જ હતી. અને કેટલું સરસ રીતે આને ક્રોસ કર્યું, અને ક્રોસ કર્યા પછી કેટલી મોટી મૂવમેન્ટ આવી. અને તમે મારા લાસ્ટ 3-4 દિવસનો વિડીયો જોવો, આપણે આ બધી વાત, આ બધા લેવલની વાત થઈ ચૂકી છે. એવું નથી કે માર્કેટ મૂવમેન્ટ આપે છે ને પછી આપણે આ વાત કરીએ છીએ. બહુ સરસ રીતે સ્ટેપ બાય સ્ટેપ મેં હરેક વિડીયોમાં બધા લેવલ તમને સમજાવ્યા છે. હવે ફિન નિફ્ટીની વાત કરી. ફિન નિફ્ટીમાં પણ જો આ લાઈન મેં રિમૂવ નથી કરી, આ લાઈન ચેક કરતા હોજો, 23,900 વાળી લાઈન, જેવી એને 23,900 ઉપર સસ્ટેન થયો, માર્કેટ કેટલું સરસ ઉપર જતું રહ્યું. બરોબર છે, અને અહીંયા ઊભું રહ્યું હતું, એટલા માટે જ આપણા 23,900ની લાઈન ખેંચી હતી. હવે આપણે થોડુંક આગળની વાત કરીએ. નિફ્ટી છે ને, નિફ્ટી એમાં હવે આપણો વ્યૂ પોઈન્ટ શું હોવો જોઈએ? જો નિફ્ટીમાં હવે આપણે આંખ બંધ કરીને ક્યારે પુટમાં નથી જવાનું, આપણે તો એકચ્યુઅલી વેઇટ કરવાનું છે કે આ લેવલને ક્રોસ કરે. બીજું એક, હવે તમે એક બીજી વસ્તુ બી માર્ક કરો, સરસ મજાનું તમને આ ચાર્ટમાં છે ને આ બધું દેખાઈ જવું જોઈએ. જે નિફ્ટીનો આજનો લો હતો અને નિફ્ટીનો કાલનો લો ઓલમોસ્ટ સેમ આવે છે, એટલે બાયર્સ લિટરલી ત્યાં આપણને સપોર્ટ દેખાડ્યો છે 24,140ની આજુબાજુ. હવે જ્યાં સુધી આ સપોર્ટ ટેકઆઉટ ન થાય ને, હવે તમે મંદીનું થોડાક ટાઈમ માટે ભૂલી જાજો, કારણ કે બહુ સરસ રીતે આને હોલ્ડ કરેલું છે. અનફોર્ચ્યુનેટલી વાત એ જ હતી કે આ ક્રોસ ના કરી શકે, તો બાયોન ડીપ્સની ઓપોર્ચ્યુનિટી શોધશો. આંખ બંધ કરીને પુટમાં ન જાતા. હવે એક તો નિફ્ટીની વાત થઈ ગઈ, બેંક નિફ્ટીમાં તો બહુ સરસ રીતે માર્કેટ ઉપર ગયું છે, એમાં શું કરું? જો બેંક નિફ્ટીનો હવેનો સપોર્ટ આ થઈ ગયો છે 51,700, માર્કેટ આવી ગયું છે 52,300. બરોબર છે, પણ ઇવન આ લેવલમાં અંદર આવે ને તો એગ્રેસિવલી પુટમાં ન જાતા, કારણ કે જે 51,200 થી જે બહુ સરસ બાઇંગ આવ્યું છે ને, બાયર્સ એક્ટિવેટ થશે એને ચાન્સ આપજો. એટલે મારે બહુ ક્લિયર લેંગ્વેજમાં કન્ફ્યુઝન ન થાય એમ સમજાવવું હોય, નિફ્ટી બેંક નિફ્ટીમાં તમે આંખ બંધ કરીને પુટમાં ન જાતા, ઉલટાની બાય ઓન ડીપ ઓપોર્ચ્યુનિટી શોધજો. માર્કેટ મેં કાલે વાત કરી હતી કે 1 કલાકનું બ્રેકઆઉટ ઇમ્પોર્ટન્ટ હશે, અને જો બંનેમાં જો કેટલો સરસ યુટર્ન એને માર્યો છે, એટલે આ બધું ચાર્ટ ઉપરથી આપણને ખબર પડે. લોકો ફસાય છે ને, એટલા માટે જ ફસાય છે કે એ લોકોનું એનાલિસિસ બરોબર નથી હોતું, એ લોકો પ્રિડિક્ટ કરે છે રાધર તેને એનાલિસિસ કરે છે. બંનેમાં ધ્યાન રાખવાનું છે. એવી રીતના ફિન નિફ્ટી બહુ સરસ, જો આજે આપણું લેવલ હતું એ આપણે અહીંથી કાઢેલું હતું બેંક નિફ્ટીની જેમ, એની ઉપર જ છે, બહુ સરસ રીતે છે. એટલે હવે થોડુંક બ્રેક મારવાનું, આપણો જે બેરિશ વ્યૂ પોઈન્ટ હોય થોડું જોવાનું, માર્કેટમાં એવી પેટર્ન શોધો જે તમને બાય ઓન ડીપ્સમાં તમને કામ આવે, રાધર દેન અનનેસેસરી આંખ બંધ કરીને. હજી તમે એમ કહેશો ના, મારે તો સેલ ઓન રાઇઝ જ કરવું છે, હું તો પુટ જ બાય કરીશ, તો ફસાશો, ઇન્ટરિમ બેઝિસ ઉપર ફસાશો તમે. બરોબર સમજાય છે? એટલે આવી રીતના તમે લ્યો. બીજું બધું જે રિલાયન્સના સ્ટોક પડેલા છે, બીજા બધા ઇસ્યુ અમુક થયેલા છે, એના હું સેપરેટ વિડીયોમાં વાત કરીશ. પણ આ ધનતેરસે આપણને સ્ટોક માર્કેટે બહુ સરસ એક ગિફ્ટ આપી છે કે ક્યાંકી પોઝ થવાનો સંકેત બતાડે. જો હું તમને એક બીજી વસ્તુ બતાવું, તમને બેંક નિફ્ટીમાં આપણે છે ને આપણે ડેઈલીના ચાર્ટમાં જોશું તો હજી આપણને વધારે મજા આવશે. આના બધા વિડીયો મેં એટલા માટે જ મૂકું છું. જો ડેઈલીના ચાર્ટમાં કેટલું સરસ રીતે એને પોઝ લીધા છે, જો આ લાઈનમાં
જોયું ને કેટલું સરસ રીતે લીધા છે અને હવે અહીંયા આવી ગયું છે. એટલે કોઈ હિસાબે એવું કંઈ ઇન્ટરીમ એટલી બધી વીકનેસ દેખાતી નથી, અનલેસ કે પાછું 50,200 નું લેવલ 51,000ના લેવલ નીચે થોડા માટે તો આપણે કંઈક અલગ વાત કરશું, પણ અત્યારે એ બધી વસ્તુમાંથી તમે ભૂલી જાઓ. એ જ રીતે હવે માની લ્યો કે હું નિફ્ટીનો ચાર્ટ જોઉં ડેઇલી બેસ ઉપર, તો જો નિફ્ટીમાં જો ક્યાંક ને ક્યાંક રેન્જ ફિલઅપ થવા માંડી છે, ક્યાંક ને ક્યાંક રેન્જ ફિલઅપ થવા માંડી છે કે અહીંયાથી બાયર્સ આવ્યા હતા એ બાયર્સ પાછા એક્ટિવેટ થશે, કારણ કે આ કરેક્શન બહુ મોટો આવ્યું છે માર્કેટમાં, એટલે બાઇંગ ફરીથી ચાલુ થવાની શક્યતા પૂરી છે. પણ આપણે થોડુંક પોઝ લેવાનું, થોડીક શાંતિ રાખવાની, જોવાનું કે લેવલ કઈ રીતે આપણે તૂટે છે માર્કેટના. અને આ જ રીતે આપણે જો સ્ટડી કરતા રહીશું રોજ રાતે, અને જો તમે ધીરે ધીરે અમુક મહિનાઓ સુધી મારું એનાલિસિસ ફોલો કરશો ને, તો તમે સ્પેક્યુલેશન તમારું બંધ થઈ જશે, તમારું પ્રિડિક્શન બંધ થઈ જશે, તમારું પ્રોબેબિલિટી ચાલુ થશે. આપણે એ નથી ઈચ્છતા કે આપણે સાચા પડીએ, આપણે એ ઈચ્છીએ છીએ કે આપણે માર્કેટની સાઈડ મારીને આપણે એની સાથે ચાલીને આપણે ટ્રેડ કરીએ. બરોબર છે? વન્સ અગેન દિવાળી આવે છે, એની બી શુભકામના, ધનતેરસની ખૂબ ખૂબ શુભકામના, અને મળશો આપણે બીજા વિડીયોમાં વેરી સૂન. આઈ વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ.